ભારતમાંથી પહેલો જે કોલ છે કેસ્ટ્રોલ ઇન્ડિયા પર બાય રેકમેન્ડેશન છે. સ્ટોકમાં ગઈકાલે એક ડબલ ટોપ જે રેઝિસ્ટન્સ હતું 128 ની આજુબાજુ, એનો એક વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું. ઇનફેક્ટ ગઈકાલના જે વોલ્યુમ હતા એ એવરેજ 20 ડે વોલ્યુમના નિયરલી 5 ટાઈમ્સ વોલ્યુમ થયા છે, અને સ્ટોકમાં એક નવો 52 વીક હાઇક પણ ગઈકાલે બન્યો છે. તો કેસ્ટ્રોલને 129.80 ના ગઈકાલના ક્લોઝની આજુબાજુ લઈ શકાય. 125 નો સ્ટોપ લોસ, 134 ના ટાર્ગેટ્સ રહેશે, માફ કરશો 138 ના ટાર્ગેટ્સ રહેશે. બીજો જે સ્ટોક છે એ રાજનને જે આપ્યો એની સાથે કોઇન્સાઇડ થાય છે, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, જેનો NSE કોડ ફિન પાઇપ છે. આ સ્ટોકમાં 4-5 દિવસના એક કરેક્શન પછી 200 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને ગઈકાલે એક ઘણા સારા વોલ્યુમ સાથે આર્લી ચાર્ટ્સ પર ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું. તો ફિનોલેક્સ પાઇપને ગઈકાલનું જે ક્લોઝ છે 161.85 એની આજુબાજુ લઈ શકાય. 153.50 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે અને 175ના ટાર્ગેટ્સ રહેશે. બે સ્ટોકમાં ટાઈમ ફ્રેમ 3 થી 4 સેશનો અને આ સ્ટોક અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે.